નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે એક સરસ મજાની રસપ્રદ વાર્તા જીંથરો ભાબો જોઈશું. જૂના જમાનાનું ગામ, ગામમાં 500 માણસની વસ્તી, એમાં જીંથરો ભાબો કરીને એક ભાબો રહે. મૂળ નામ શું એ તો કોઈને ખબર નથી, પણ જીંથરા બાબાનું રૂપ એવું કે નાના છોકરા તો ભાળીને ભાગી જાય. જીંથરા બાબાને 3 દીકરા, ત્રણેને પરણાવી દીધેલા. દીકરા બધા ઠરીથામ થઈ ગયેલા. સારી ખેતીવાડી. ચોમાસાની ઋતુ આવી. વાડીમાં બાજરો આવ્યો છે. બાજરો બરાબર જામ્યો. હાથ હાથના ડુંડા હિલોડા લે છે. ત્રણેય દીકરાઓએ બાજરાની વચ્ચોવચ 4 લાકડા ખોડીને એક મેળો બનાવી દીધેલ. અને જીંથરો બાબો મેળા ઉપર બેઠો બેઠો ગોફળ અને પાણાથી પક્ષી ઉડાડે છે. જીંથરો બાબો બધી રીતે પૂરો ઉડતા પંખી પાડે એવો અને સીસમના સોટા જેવો કાળો, જાણે કે પાકેલું જાંબુ જોઈ લ્યો. મેળા ઉપર બેઠો બેઠો જીંથરો બાપો ભજન લલકારે છે. એમાં એક દિવસ 10-15 સાધુની મંડળી દ્વારકા જાય. સાધુને જીંથરા હારે ઓળખાણ. સાધુની મંડળી મેળા પાસે આવી. જીંથરા બાબાને કહે, બાબા સીતારામ. એ સીતારામ, સીતારામ. એક સાધુ કહે, બાબા અમે દ્વારકા જાત્રા કરવા જાય છે, તમારે આવવું છે? જીંથરો કે, આવું તો ખરો, પણ જો આવું તો આ બાજરાનું ધ્યાન કોણ રાખે? સાધુ જીંથરાને સમજાવે છે. આમ વાતું હાલે છે ત્યાં જીંથરા બાબાના ગામનો એક આદમી મંગળો લાકડા વીણવા નીકળ્યો. મંગળાને બોલાવ્યો. કે છે, મંગળા અમે જાય છીએ દ્વારકા જાત્રા કરવા. તારે 15 દી મોલનું ધ્યાન રાખવાનું અને ઘરેથી આવે એ વાળું શિરામણ ખાવાનું અને રૂપિયા 5 રોકડા. બોલ, રહેવું જ? મંગળો તો રાજીના રેડ થઈ ગયો. રૂપિયા 5 રોકડા અને ભાભાના ઘરનું તૈયાર ખાવાનું અને બેઠા બેઠા ધ્યાન જ રાખવાનું છે ને, એ તો તરત તૈયાર થઈ ગયો. આમ મંગળાને બાજરાનું રખોપું સોંપીને જીંથરો બાબો સાધુ મંડળી હારે દ્વારકા જાત્રા કરવા રવાના થઈ ગયો. મંગળો મેળા ઉપર ચડ્યો, મોલમાં નજર ફેરવી અને પછી હોકો સળગાવ્યો. મનમાં ને મનમાં રાજી થતો થતો વિચારે, આજ ઘણા દિવસે સારું ખાવા મળશે. બાજરાના રોટલા, શાક, ડુંગળીનો દડો, ગાટી રગડા જેવી સાસ અને માથે ગોળનો ગાંગડો. આમ વિચારીને વિચારમાં મંગળો ઝોલે ચડ્યો. આ બાજુ ઘરમાં મહેમાન આવેલા, તેથી દીકરાને વહુને ભાતનું મોડું થયું. ભૂખ્યો મંગળો ખાવાના વિચારમાં ને વિચારમાં સૂઈ ગયો. સળગતો હોકો હાથમાં રહી ગયો. હોકો મેળાને અડ્યો. મેળાનું સૂકું ઘાસ ભડભડ કરતું સળગ્યું અને પછી મેળો આખું સળગ્યો. મંગળાને નીકળવાનો ટાઈમ ન રહ્યો અને મેળા ભેગો મંગળો બળીને બળથું થઈ ગયો. આ બાજુ બહુ ભાત લઈને આવી. મેળો સળગતો જોયો. રાડે પાડી પાડીને બધાને ભેગા કર્યા. બધાએ ભેગા થઈને મેળો ઠાળ્યો, પણ મંગળો બળીને બળથું થઈ ગયો. ખબર મળતા ઘેરેથી છોકરા દોડ્યા. ગામ ભેગું થયું. બધાને થયું કે જીંથરો બાબો બળી ગયો. છોકરાઓ રોયા, નનામી કાઢી. ગામે ખરખરો કર્યો. છોકરાઓએ બાપા છે એમ માનીને બધી વિધિ પૂરી કરી. ત્રણેય છોકરાઓએ 2000 માણસોને જમાડ્યા. કારજ પૂરું કર્યું. ગામે વખાણ કર્યા કે છોકરાઓએ કારજ બહુ સારું કર્યું, પણ જીંથરો બાબો તો દ્વારકાની બજારમાં હિલોડા લે છે. આમને આમ 20 દી થયા. આખી મંડળી જાત્રાએથી પાછી આવી. જીંથરા બાબાની વાડી આવી એટલે બધા સાધુ કે બાબા રામે રામ અને બાબા એમ નમ ગામમાં ન ધરતા. ધામધૂમથી સામૈયા કરાવજો, છોકરાઓને બટક ભોજન કરાવજો. સાધુની મંડળી ગઈ. જીંથરો બાબો હરખાતો હરખાતો ગામમાં જવા નીકળ્યો. એમાં નિહાળેથી ભણીને છોકરા ગામમાં આવતા હતા. છોકરાએ જીંથરાને જોયો. આખા ગામને ખબર કે જીંથરો બાબો મેળામાં બળીને મરી ગયો છે. એક છોકરો કે, એલા આ કોણ? જીંથરો બાબો? બીજો કે, એ તો મેળામાં સળગીને મરી ગયો છે, તો પછી આ કોણ? રાડ ફાટી, ભૂત ભૂત, ભાગો ભૂત, જીંથરા બાબાનું ભૂત. છોકરા ભાભી ભાગીને ગામમાં આવ્યા. વાત કરી, ગામ ભેગું થયું. બધાએ કે, એ સાચી વાત, જીંથરો બાબો હતો એવો અને એમાંય બળીને મરી ગયો, એટલે જીવ અવગત્યો ગે કહેવાય. જીંથરો નક્કી ભૂત થયો હશે. અને પછી તો બધાએ હાથમાં જે આવે તે લાકડીઓ, ધોકા, કોદાળી, ખપાળી, પાણા લીધા અને જીંથરાની વાહે પડ્યા. જીંથરો હરખાતો હરખાતો હાલ્યો આવે છે. મનમાં એમ કે છોકરાઓને ખબર પડશે એટલે ધામધૂમથી સામાયું કરશે, પણ જીંથરાએ જોયું કે વાવાઝોડાની જેમ ગામ આખું દોડ્યું આવે છે. જીંથરો કળી ગયો. જીંથરો કે, આ કેવું સામાયું? અબીલ ગુલાલને બદલે ધૂળની ડમરી ઉડતી આવે છે, તબલાને બદલે લાકડીઓની ઝડી બોલે છે, ભજન કીર્તનને બદલે ગાળીઓની રમઝટ બોલતી આવે છે. ગામ લોકો કે, એલા ભૂત ભૂત ભૂત, મારો મારો મારો.
જીત્રો બાબુ સમજી ગયો, મને ગામે ભૂત ગણ્યો લાગે છે, હવે વાત કરવા ઊભો રહું તો ટીપી નાખશે, માટે ભાગવામાં માલ છે. નદી દીમની ડોટ દીધી, નદીનો કાંઠો કોંઠે વડલો, કાચું પૂછું માણસની ધોળાદીએ છાતીના પાટિયા બેહી જાય એવી ભયંકર જગ્યા. નદીની ભેખડમાં બે નાડાવા ઊંડી ઊંડી ગુફા હતી, દોડીને એમાં ઘૂસી ગયો. ગામ લોકોનો જીવ ન્યા જવામાં હાલ્યો નહીં, વળ્યા પાછા. હવે જીત્રો બાબુ બખમાં બેઠો બેઠો વિચાર કરે છે કે આ તો ભારે કરી, આ તો ઊંધું વફાણું, ગામે ભૂત માની લીધો, હવે કરવું શું? બહુ બીજી ભાડે નહીં, જાવું કેસે? ગામ સિવાય કંઈ જોયેલું નહીં, હવે જાવું ક્યાં? પણ કોઈ બેહી રહેવાશે? વિચાર કર્યો. વચલા દીકરાની વહુ બહાદુર છે, સમજણી છે, જો એને વાત કરું તો કાંઈક રસ્તો નીકળે. આ બાજુ આખા ગામમાં જીત્રા બાબાના ભૂતની વાત ફેલાઈ ગઈ. સાંજનું ટાણું થયું, જીત્રો ગુફામાંથી બહાર નીકળીને ગામમાં આવ્યો. પાછળની બાજુથી ઘર પાસે આવ્યો, વાયર ઠેકીને પોતાના વાડામાં આવ્યો અને કોઈ જોઈ ન જાય એટલે છાણાના મોઢવામાં સંતાઈને વચલા દીકરાની વહુની વાટ જોવા માંડ્યો. એને ખબર કે વહુ રોજ આ ટાણે વાડામાંથી છાણા લેવા આવે છે, એટલે એ છાણા લેવા આવે તઈ એની હારે વાત કરું. બરાબર એ જ વખતે સમજું હોઉં વાડામાં છાણાના મોઢવા પાસે છાણા લેવા આવી. જીથરો કે, હો બેટા સાંભળો, હું જીથરો, હજી તો બાબાનું વાક્ય પૂરું થાય ઈ પેલા ઓય બાપા કહેતા વહુનું ગોયું પાકી ગયું, વહુના પ્રાણ નીકળી ગયા. ત્રણેય છોકરા ઘરે રાડ સાંભળી સમજી ગયા કે બાપુ પૂગી ગયો વાડામાં. ત્રણેય છોકરા ડાંગું લઈને વાડામાં દોડ્યા. જીત્રા બાબાએ જોયું કે હવે ઊભા રહેવામાં સારા વાટ નથી, ડોહો વાયર ઠેકી ગયો, મુઠ્ઠી વાળીને પાટી મેલી. બાપ મોહરે છોકરા વાહે પણ આવવા દે જીત્રો નહીં, અને પાછો નદીની બખોલમાં ધરી ગયો. છોકરા પાછા વળ્યા, ઘરે આવીને વહુની દહન ક્રિયા કરી. ગામ કે, જીત્રાએ ઘરનાનો જ ભોગ લીધો. જીત્રો કે, ભારે થઈ, હવે શું કરવું? વળી એક બે દી ગયા, પણ પેટ કોઈનું સગું થાય, ભૂખ લાગી, પેટમાં ગલુડિયા બોલે છે. જીત્રે વિચાર કર્યો, ગામના પાદરમાં રહેતા મંદિરના પૂજારી ભૈરવગર મહારાજ પાસે જાવ, એ આવા ઘણાએ ભૂત ભરાડા જોડિયા કાઢે છે એટલે મારાથી નહીં બીવે. સાંજનું ટાણું થયું, આરતી કરીને ભૈરવગર મહારાજ અને માતાજી વાળું કરવા બેઠા છે. રોટલાનો ખડકલો, ધાબા જેવી ગાય છે એટલે દૂધનું બોગરું, ખીચડીનું હાંડલું, શાકનું તપેલું અને પાણી ભરેલા લોટા. એમાં જીત્રે ખડકીની સાકળ ખખડાવી કહ્યું, ભૈરવગર મહારાજ હે? કોણ? જીત્રો, તારો આડો હનુમાન. એ મહારાજ, હું ભૂત નથી, ખડકી ઉગાડો. તારી આડી મહારની મેળડી. એ મહારાજ, તમે સમદિયોમાં ઉઘાડો, હું ભૂત નથી, મને સમ નહીં લાગે. માતાજીને બાવાજી ધ્રુજવા લાગ્યા. જીત્રાને થયું કે મહારાજ ખડકી નહીં ઉગાડે. જીત્રાએ હપ કરીને ખડકીને ખભો માર્યો અને ખડકી કડડ ભૂસ કરતી હેઠી. જીત્રાને અંદર જોયો, તેનું વિકરાળ રૂપ જોઈને બાવાજી અને માતાજીનું ગોયું પાકી ગયું. જીત્રો કે, મરી ગયા, આ તો પાપમાં પડ્યો, પણ પેટમાં ઘલુડિયા બોલે છે. બધું એ સહન થાય, પણ ભૂખ થોડી સહન થાય. સામે ભોજન તૈયાર હતું, મંડ્યો દાબડવા, મંડ્યો દાબડવા. દૂધનું બોગરું મોઢે માંડ્યું, ધરાઈને ખાધું, પછી માથે બે લોટા પાણી ગટગટ આવી ગયો અને કોઈ આવે એ પેલા સડેડાટ નદીની કોતરમાં જતો રહ્યો. સવાના પોરમાં કોઈ દર્શને આવ્યો, માતાજી અને બાવાજીનું મળદું જોયું, ગામ ભેળું થયું. લોકો કે, જીત્રા સિવાય બીજા કોઈનું આ કામ નથી. ગામમાં ફફડાટ ફેલાઈ ગયો. જે આખા ગામના ભૂત જોડિયા ચુડેલ ડાકણ ખવી વળગાડ કાઢતા એનું એ જીત્રા પાસે કંઈ ન હાલ્યું તો બીજાનું શું ગજું? આમ બેદી ગયા. જીત્રા બાબાને ભૂખ લાગી, પેટ કરાવે વેટ એમ જીત્રો ગુફામાંથી બહાર નીકળ્યો ખાવાનું ગોતવા. એમાં એક ભથવારી સીમમાં ભાત દેવા જાય. જીત્રાને થયું, ભથવારી પાસે ખાવાનું માંગી લઉં. જીત્રો, માર્ગમાં જાડવાના ઢુવાળો સંતાણો. જેવી ભથવારી નજીકના કેડેથી પસાર થઈ કે હપ કરતો ઊભો થયો. ભથવારીની માથેથી ભાત પડી ગયું, બાજુમાં ડફ થઈને ભથવારી પડી ગઈ. જીત્રો ભાત લઈને ભાગ્યો સીધી નદીની બખમાં. ભાત છોડીને ખાધું, પછી વિચારવા લાગ્યો, હે ભગવાન, આ મેં શું કર્યું? ખાવા માટે કેટલા નિર્દોષનો ભોગ લેવો પડશે? વળી મને મનાવ્યું, હું ક્યાં કોઈને મારું છું? તે બીને મરી જાય એમાં હું શું કરું? હું તો હફ કરું ને ડફ મરે. આમ જીત્રાને જ્યારે ભૂખ લાગે ત્યારે માણસ મારે. ગામમાં એક દરબાર રહે. દરબારે ધોબીને બોલાવ્યો અને ધખવા માંડ્યા, એલા લુગડા કેમ સારું ધોતો નથી? બાપુ, મોડા પાણીએ સારા ન થાય તો નદીએ ધોબી ગાઢ છે, ન્યા કેમ જાતો નથી? ન જવાય કા? ન્યા જીથરો, એલા તમે ધોબીએ જીથરાથી પીવો? જીથરો કોઈ મારો માસે ભાઈ નથી થતો. આમ દરબાર અને જીથરા વચ્ચે જ્યાં વાતચીત હાલી રહી છે ત્યાં દરબારમાં સકર મામદ ભાઈ કરીને જમાદાર આવ્યો.
એણે જીથરાની વાત સાંભળી. જમાદાર કહે, દરબાર, મેને જીથરે કે બારે મેં સુના હૈ, તુમ્હારે હિન્દુ જીથરે કા ભૂત મેરા મુસલમાની કા ક્યા બિગાડ લેગા, મેં બહુ દિલ મેં હું જીથરે કો કુત્તે કી તરહ પકડ લાઉંગા. હવે દોસ્તો, જીથરો બાબો વાર્તા કાનજી બાપાના અવાજમાં સાંભળો. તો આ સાંભળીને બીજા દરબારીઓ કે સાવ સાચી વાત છે, એકવાર સક્કર મામદભાઈ કબ્રસ્તાનમાં માથા વિનાની ખવી હારે લડ્યા છે. એકવાર સક્કર મામદભાઈ ગોથું ખાઈ જાય તો એકવાર ખવીને આડગોટિયું ખવડાવી દે. શું બથોબથ ધીંગાણું થયું. અંતે ખવીએ હાર કબૂલી અને કાયમ માટે કબ્રસ્તાન છોડીને ભાગી ગયો. આવી વાતો સાંભળીને સક્કર મામદ વધારે તોરમાં આવી ગયો. કહે, મુજે જીતરે કા પતા બતાવો, મેં ઉસે શીશે મેં ઉતાર દૂંગા. દરબાર ધોબીને કે, આ જમાદાર તારી હારે નદીએ ચોકી આવે તો તું લુગડો ધોવા જા. હા બાપુ, તો જાઉં, તો હું ના બીઉં. સક્કર મામદ જમાદાર તૈયાર થયા. અસલ અરબસ્તાની ઘોડો, બે બંદૂક લીધી, એક દેશી બીજી જામગરી, બે તલવાર બાંધી, જમૈયો કટારી સરીચાકાનો પાર નહીં, એક કાંટનો શીશો અને એક કાંઠો કાઢવાનો ચીપિયો લીધો. કદાચ જીથરા હારે બથોબથ આવું અને કોટામાં પડી જાવ તો કોટા કાઢવા થાય. ધોબીએ લુગડાનો ગોસડો બાંધ્યો, સાબુની ગોટી લીધી, મોરે ધોબી અને વહે ઘોડા ઉપર સક્કર મામદ જમાદાર આવ્યા નદીએ. નદીના કાંઠે વડલાના મૂળિયા હારે સોકરથી ઘોડાને બાંધ્યો. ધોબી તો સીતારા સીતારામ સીતારામ કરતો મંડ્યો લુગડા ધોવા. સક્કર મામદના એક હાથમાં ખુલ્લી તલવાર, બીજા હાથમાં ખાલી શીશો લઈને નદી કાંઠે આંટા મારવા લાગ્યો. જીથરા, તેરી જાતકા જીથરા, બહાર નીકળ, આજા શીશે મેં ઉતર જા, બદમાશ જીથરા, તેરી જાતકા જીથરા, આમ જમાદાર તો મંડ્યો ગાયડું દેવા. જીથરો મખમાં બેઠો બેઠો સાંભળે છે, ગાળું સાંભળે છે, પણ જ્યાં જમાદારે એની સાત પેઢીને ગાયડું દેવાનું ચાલુ કર્યું એટલે જીથરાથી ન રહેવાનું. ગુફામાં પડેલ ખજૂરીનો બત્તો ખભે ચડાવ્યો અને બારો નીકળ્યો. ડોટ દીદી, હો ઊભો રહેજે, તારી જાતના જમાદાર. સક્કર મામદે જીથરાનું આવું વિકરાળ રૂપ જોયું, સાક્ષાત મોત આવતું દેખાયું. ત્યાં તો યા અલ્લાહ, હાથમાંથી તલવાર પડી ગઈ, શીશો પડી ગયો અને ભાગ્યો સીધો કૂદકો મારીને ઘોડા ઉપર. પણ ઘોડાને છોડવાનું ભૂલી ગયો અને ઘોડાને થાપટ મારી. પણ અસર અરબસ્તાની ઘોડે સડપ વચકો માર્યો અને લોઢાની સકળ હારે દોઢ હાથનું મૂળિયું પણ ઉપાડી લીધું. ઘોડો ગામ બાજુ તબડક તબડક તબડક. પણ ઓલું સકળ હારે દોઢ હાથનું મૂળિયું, એ વચકો લાગે એટલે સક્કર મામદના માથામાં વાગે. જમાદારને એમ કે મને જીથરો મારે છે, જીથરા મુજે મત માર, જીથરા છોડ દે, જીથરા મેં તેરા કૂતતા, જીથરા મુજે મત માર, મેં તેરી ગાય, આમ બોલતો જાય. સક્કર મામદને લઈને ઘોડો ઘરે આવ્યો અને ફળિયામાં પડેલા ખાટલા પર ભફ દઈને પડ્યો. બીવી જીથરા મુજે બચાવ, બીવી મુજે બુખાર આ ગયા. આમ સક્કર મામદને તાવ ચડી ગયો, બડબડાટ ચાલુ થઈ ગયો. લોઠકો માણસ તે મર્યો નહીં પણ માંદો પડ્યો. આ બાજુ નદીએ ધોબીનું ગોયું પાકી ગયું. આ ઘટના પછી ગામમાં સન્નાટો સવાઈ ગયો. કોઈ ઘરની બહાર નીકળતું નથી, વાડી ખેતર રેઢા પડ્યા છે, સીમ એકદમ વેરાન બની ગઈ. જીથરો બાબુ કે, આ ન કરવાનું થઈ ગયું, હવે શું કરવું? ગામને કેમ સમજાવવું કે હું ભૂત નથી પણ જીવતો જીથરો છું? એને થયું જો સાધુની મંડળી ભેગો દ્વારકા જાત્રા કરવા ન ગયો હોત તો આવું કોઈ ન થાત. આમ કરતા એને સાધુની યાદ આવી, થયું કે હવે આમાંથી મને આ સંતોષ સિવાય કોઈ બચાવી નહીં શકે. જીથરો ઉપડ્યો સામે ગામ, ન્યા જઈને સાધુના પગમાં પડી ગયો. મહારાજ, બચાવો બચાવો. સાધુ કે, જીથરા તારી આવી હાલત કેમ થઈ ગઈ, શું થયું શું થયું? જીથરા બાબાએ માંડીને બધી વાત કરી અને કહ્યું કે ગામવાળાએ મને ભૂત ગણી લીધો છે, મારા કારણે કેટલાય લોકોનો જીવ ગયો છે, હવે તમે જ આમાંથી મને બહાર કાઢો. સાધુ મંડળીએ બધી વાત શાંતિથી સાંભળી. જીથરાને ભોજન અને પાણી આપ્યા, પાણીથી ધમાર્યો. જીથરાને થોડીક નિરાશ થઈ. સાંજ પડી, સાધુઓએ બળદગાડું તૈયાર કર્યું, ગાડામાં નીચે ગોદડા નાખ્યા, વચ્ચે જીથરા બાબાને સુવાડ્યો, ઉપર વળી પાછા ગોદડા નાખ્યા અને ભજન ગાતા ગાતા જીથરાના ગામ પહોંચ્યા. ગામ લોકોને જાણ થઈ કે સાધુની મંડળી આવી છે એટલે કહ્યું, મહારાજ અમને જીથરાના ત્રાસમાંથી છોડાવો. સાધુ મહારાજ કહે, એટલે તો અમે આવ્યા છીએ, દરબારના ફળિયામાં આખા ગામને ભેગું કરો. ઘડીક વારમાં દરબારના ફળિયામાં આખું ગામ ભેગું થયું. પછી સાધુએ શાંતિથી ગામ લોકો સાથે વાત કરી, બધાને સમજાવ્યું કે તમે જેને ભૂત ગણો છો એ જીથરો બાબો હજી જીવે છે, એ મર્યો જ નથી અને અથથી
એથી સુધી બધી વાત ગામ લોકોને કરી. ગામ લોકોએ આ સાંભળીને નિરાતનો શ્વાસ લીધો. પછી મહારાજે હળવેથી ગોદરા વચ્ચેથી જીથરાને બહાર કાઢ્યો. બધા જીથરાને જોઈ રહ્યા. જીથરા બાબાએ બધાની માફી માગી કે મેં કોઈને માર્યા નથી, પણ હું હજી કંઈ કહું એ પહેલાં જ બીને બધા મરી ગયા છે. મેં કોઈને ઓગળીએ અડાડી નથી. ગામવાળા કે એ બધું તો ઠીક, તો પછી આ મેળામાં બળીને મરી ગયું એ કોણ? મેળામાં બળીને મરી ગયો એ મંગળો. આમ મહિના પછી મંગળાને ઘેર કાણ મંડાણી અને જીથરા બાબો પોતાના ઘરે જઈ શક્યા અને ગામવાળાને ભૂતથી છુટકારો મળ્યો. તો મિત્રો, જો તમને મારી આ વાર્તા ગમી હોય તો વાર્તાને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.